ગણેશ ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત સૌથી મોટા તહેવારમાંનો એક છે આ તહેવાર ભાદ્રપદ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થીની તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે ગણેશ ચતુર્થીની ચોક્કસ તારીખને લઈને ઘણી મૂંઝવણ છે પરંતુ ઇકો ફ્રેન્ડલી બાળ ગણેશની મૂર્તિને માંગને લઈને શ્રદ્ધાળુઓમાં કોઈ મૂંઝવણ જોવા મળી રહી નથી દેશભરમાં શરૂ થયેલા તહેવારોની સિઝનમાં જન્માષ્ટમી બાદ હવે ગણેશોત્સવની તૈયારી શરૂ થઈ છે દેશના અન્ય રાજ્યની જેમ ઉત્તરાખંડમાં પણ ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે હરિદ્વારમાં કારીગરો ગણપતિની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યા છે તેમનું કહેવું છે કે આ વખતે બજારમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ ઘણી વધારે છે और अब की बार बाल रूप गणपति ज़्यादा चलता है श्री राम लल्ला के मूर्ति में स्वरूप वो भी ज़्यादा चलता है और बाल रूप ज़्यादातर के लोग पसंद करते हैं और यहाँ मिट्टी की मूर्ति मिलती है और लोग अब की बार ज़्यादा क्रेज हैं आनंद है, है मूर्ति लेने में बड़ा इच्छुक है मिट्टी की मूर्ति पूजा करने में लोगों में उत्साह है 10 દિવસનો ગણેશ ઉત્સવ દરમિયાન લોકો બાપ્પાની મૂર્તિઓ ઘરે લાવે છે અને બાદમાં ખૂબ જ ધામધૂમથી તેનું વિસર્જન કરે છે આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરથી શરૂ થશે આ માટીની મૂર્તિ દેને આતે અને મેરા લોકો સેનો રોદ હે કે પીઓપી કી મૂર્તિ વિસર્જિત ના કરે ક્યોકી ઉસસે હમારે ગણપતિજી કે કુછ શરીર કે મતલબ શરીર કે કુછ કણ રહે જાતે હે જો લોકો કે પેરો મે આતે હે उससे बड़ी दिक्कत होती है गंगा जी में तो गंगा माता में मिट्टी की ही मूर्त विसर्जित करें मेरा सबसे अनुरोध है भारत के सभी लोगों में बहुत ज्यादा गणपति जी का बहुत ज्यादा महोत्सव मनाया जाता है गणेश उत्सव बहुत ही ज्यादा करे जाए सर सब लोगों में यह है ग्यारह दिन का अव्याय पूजन अब भारत के सभी लोगों के सभी घरों में अक्सर अधिक से अधिक इसको मूर्ति को स्थापित किया जा रहा है गणपति जी से जुड़ी सभी की आस्था है हिंदू धर्म में ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં યોજાયેલી કાવડયાત્રા દરમિયાન હરિદ્વારમાં રેકોર્ડ બ્રેક ભીડ જોવા મળી ત્યારે શિલ્પકારો પણ સાત સપ્ટેમ્બરથી શરૂ થતા ગણપતિ મહોત્સવની રાહ જોઈ રહ્યા છે મૂર્તિકારોને આશા છે કે ગણેશ મહોત્સવની ઉજવણી પહેલાંની જેમ જ ધામધૂમથી કરવામાં આવશે આ માટે શિલ્પકારોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે આ વખતે હરિદ્વારમાં ત્રણસોથી એંસી હજાર રૂપિયાની કિંમતની મૂર્તિ બનાવવામાં આવી છે ये होली के बाद हम मूर्ति बनाना शुरू कर देते श्री गणेश जी तो ये कम से कम हम हमारे पास छोटे और बड़े मिला के हजार बारह सौ मूर्ति हमने बनाए तो सारे सेल हो गए हैं दस परसेंट मूर्ति बचा है छोटे मूर्ति मूर्ति तो बड़े बड़े दूर से भी आते हैं लखनऊ से आते हैं दिल्ली नोएडा मुजफ्फरनगर इधर बरेली साइड मुरादा मुरादाबाद देहरादून यहाँ यहाँ से लोग आते हैं दूर दूर से लेके जाते ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત પરિડાસ કલ્પચર સેન્ટરના જણાવ્યા અનુસાર હાલ લોકોમાં નાની મૂર્તિ ખરીદવાનો ક્રેઝ વધ્યો છે આ વખતે અડધાથી વધુ મૂર્તિઓનું એક મહિના અગાઉથી બુકિંગ થઈ ગયું છે તેમણે વધુમાં કહ્યું કે સમયની અછતના કારણે મોટા શિલ્પ બનાવવા શક્ય નથી આ વખતે અનેક શિલ્પો અલગ રીતે બનાવવામાં આવ્યા છે જેમાં લોકો ચાઇલ્ડ ફોર્મને વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે રૂપિયા ત્રણસોથી એંસી હજારની કિંમતના ઇકો ફ્રેન્ડલી બાળ ગણેશની